નમસ્તે દોસ્તો, ખબર છે મેં મારા દોસ્તની સાયકલ ચલાવી હતી, બહુ મજા આવી હતી. અરે હા, સાયકલ પરથી યાદ આવ્યું, આપણી દીપુએ પણ નવી સાયકલ ખરીદી છે. ત્યાં જુઓ, દીપુ સાયકલ ચલાવે છે, મોન્ટુ પણ એની સાથે છે. કેમ મોન્ટુ, છે ને સરસ મારી સાયકલ? બહુ સરસ છે દીપુ, શું હું થોડી વાર તારી સાયકલ ચલાવું? હાથ પણ નહીં લગાવતો. ચલાવવા દે ને દીપુ, થોડીક જ ચલાવીશ બસ. એક વાર ના પાડીને દીપુ. હું અહીંયા છું મીના, મારી નવી સાયકલ ચલાવું છું. દીપુ, હું તને જ શોધતી હતી. કેમ, શું તારે પણ મારી નવી સાયકલ ચલાવવી છે? ના દીપુ, મને તારું અથાણું બનાવવા માટેનું મોટું તપેલું જોઈએ છે. અમારું વાસણ રાજુથી તૂટી ગયું. તારા ઘરમાં તો અથાણા માટે બે વાસણ છે ને? હા મીના, હું તને એક વાસણ આપી દઈશ. જો કે કયું અથાણું બનાવે છે આ વખતે, મૂળા અને ગાજર નું? ના દીપુ, આ વખતે હું લીંબુ નું અથાણું બનાવીશ. અથાણું બનાવીશ, દાંત ખાટા કરાવીશ. હું તો આ વખતે મીઠું અથાણું બનાવીશ. તું જોજે મીના, મારું અથાણું તારા અથાણા કરતા વધારે સારું બનશે. પહેલા અથાણું બનાવવા માટે વાસણ તો આપ દીપુ, એ તો પછી જોશું કે કોનું અથાણું વધારે સારું બને છે. ચાલ પહેલા તને વાસણ આપું છું. મોન્ટુ, મેં તને કહ્યું હતું ને કે મારી સાયકલને હાથ નહીં લગાવતો. એમાં શું થયું દીપુ, ખાલી ઘંટડી જ તો વગાડી છે મેં. બતાવું હમણાં. ધક્કો કેમ મારે છે? હમણાં તો ધક્કો જ માર્યો છે, બીજી વાર સાયકલને હાથ લગાડ્યો તો લાફો મારીશ. કેમ લડે છે દીપુ? મોન્ટુ તો આપણા બધાનો દોસ્ત છે, અને તું આજ વાત એને પ્રેમથી પણ કહી શકતો હતો ને? જવા દે ને મીના, તું મારી પાછળ પાછળ મારા ઘરે ચાલ, હું તને અથાણા માટે વાસણ આપું છું. ચાલ. મીનાએ લીંબુનું અને દીપુએ મીઠું અથાણું બનાવ્યું. મીનાએ તડકો આપવા એના અથાણાના વાસણને પોતાના આંગળાની પાછળના ભાગમાં રાખ્યું, જ્યારે દીપુએ એનું વાસણ દૂર રામુ કાકાની અગાસીમાં મૂક્યું. ત્યાં જુઓ, દીપુ આટલો ખુશ થઈને મોન્ટુને શું કહે છે. હવે જોજે મોન્ટુ, મારું મીઠું અથાણું મીનાના લીંબુના અથાણા કરતા કેટલું સારું બને છે. એ તો તમારા બંનેનું અથાણું ચાખીને જ ખબર પડશે દીપુ. અને બીજા દિવસે મીનાના ઘરની બહાર. અરે મીના, શું થયું? આટલી ઉતાવળમાં આંગણામાંથી બધો સામાન અંદર કેમ મૂકે છે? મોન્ટુ, બધા કહેતા હતા પાસેના જંગલમાંથી વાંદરાઓનું એક ટોળું ગામમાં ઘૂસી આવ્યું છે. તને તો ખબર જ છે કે વાંદરા કોઈ પણ વસ્તુ ખુલ્લી પડેલી જુએ છે તો એને ઉપાડીને લઈ જાય છે. ઉપાડીને લઈ જાય છે, ઝાડ પર ચડીને ખાય છે. મોન્ટુ, તું પણ જલ્દી જા અને જઈને કાકીને આ વાત જણાવી દે. ના મીના, પહેલા મારે દીપુના ઘરે જવું પડશે. દીપુના ઘરે? હા મીના, નહીં તો એનું અથાણું. અરે મોન્ટુ, સાંભળ તો, ભાગી ગયો. મોન્ટુને એ ડર હતો કે ક્યાંક રામુ કાકાની અગાસીમાં મૂકેલું અથાણું વાંદરાઓના હાથમાં ન આવી જાય. મોન્ટુ ખૂબ ઝડપથી દીપુના ઘર તરફ ભાગ્યો. દીપુ, દીપુ, ઓફો, એના ઘરમાં તો તાળું લાગેલું છે. ક્યાં ગયો હશે આ દીપુ? હવે શું કરું? જો દીપુનું અથાણું વાંદરાઓના હાથમાં આવી ગયું તો એને બહુ ખરાબ લાગશે. રામુ કાકાનું ઘર પણ અહીંથી બહુ દૂર છે. અરે દીપુની સાયકલ. હા, હું દીપુની સાયકલ પર જઈશ તો જલ્દી દીપુના ઘરે પહોંચી શકીશ. મોન્ટુ ઝડપથી દીપુની સાયકલ ચલાવીને રામુ કાકાના ઘરે પહોંચ્યો. મોન્ટુ દીકરા, જલ્દી ઘરની અંદર આવી જા, વાંદરાઓનું ટોળું અગાસીમાં આવી ગયું છે. રામુ કાકા, મારે તમારી અગાસીમાં જવું પડશે, નહીં તો વાંદરા દીપુનું બધું અથાણું ખરાબ કરી નાખશે. ઉભો રે મોન્ટુ, હું આ લાકડી લઈને તારી સાથે આવું છું. ઠીક છે કાકા. રામુ કાકા લાકડી લઈને મોન્ટુ સાથે અગાસીમાં ગયા. બાપ રે બાપ,
કેટલા બધા વાંદરા હતા ત્યાં? એ પહેલા કે વાંદરાઓ દીપુના અથાણાનું વાસણ ઉપાડે, રામુ કાકાએ જોરથી લાકડી જમીન પર પછાડી, બધા વાંદરાઓ ડરીને ભાગી ગયા અને મોન્ટુએ જલ્દીથી અથાણાનું વાસણ ઉપાડ્યું અને રામુ કાકાએ મોન્ટુને કહ્યું, શાબાશ મોન્ટુ, અરે દોસ્તી હોય ને તો આવી, તે તારી ચિંતા ન કરતા તારા દોસ્ત દીપુની વસ્તુને બચાવી, શાબાશ મારા દીકરા. અને થોડી વાર પછી જ્યારે મોન્ટુ દીપુના ઘરે પહોંચ્યો ત્યારે, દીપુ ખબર છે આજે શું થયું? ખબર તો તને હવે પડશે. તારી હિંમત કઈ રીતે થઈ મારી સાયકલ ને હાથ લગાડવાની? દીપુ જો હું સાયકલ ના લઈ જાત તો વાંદરા ભૂલ કરીને પણ માનતો નથી, તને પાઠ ભણાવવો જ પડશે. આલે ઉભો રે દીપુ. રામુ કાકા તમે? હા હું. મારું અથાણું તો ઠીક છે ને? વાંદરા લઈ જાત તારું બધું અથાણું, જો મોન્ટુ ત્યાં સમયસર ન પહોંચ્યો ને તો. મોન્ટુ? હા મોન્ટુ, અને તું એને જ લાફો મારવાનો હતો? હું સમજ્યો નહીં રામુ કાકા. હું તને કહું છું દીપુ, સાંભળ. મોન્ટુએ દીપુને બધી વાત કહી અને કહ્યું, આ રહ્યો તારું અથાણું દીપુ. મારી પાસે તારી સાયકલ લઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, કેમ કે જો મને રામુ કાકાના ઘરે પહોંચવામાં જરા પણ મોડું થઈ જાત તો વાંદરાઓ તારું બધું અથાણું ખરાબ કરી નાખત. મને માફ કરી દે મોન્ટુ મારા દોસ્ત, મારે પહેલા તારી આખી વાત સાંભળવી જોઈતી હતી. તું પણ મને માફ કરી દે દીપુ, તે ના પાડી હતી છતાં પણ મેં તારી સાયકલ ચલાવી. દીપુ અને મોન્ટુ રડતા રડતા એકબીજાને ભેટી પડ્યા. રામુ કાકાની આંખમાં પણ પાણી આવી ગયા. એ બોલ્યા, આ થઈ ને દોસ્તો વાળી વાત. દીપુ મોન્ટુ, મને ખૂબ જ ખુશી છે કે તમે બંને એ સમજદારી બતાવતા એકબીજા સાથે વાત કરી, એકબીજાની વાત સાંભળી અને પોતપોતાની ભૂલ માની લીધી અને ઝઘડાને વધવા ન દીધો. તમે સાચું કહો છો રામુ કાકા. જરા વિચારીને જુઓ, જો તમે એકબીજા સાથે વાત ન કરી હોત, એકબીજાની વાત ન સાંભળી હોત તો અત્યાર સુધીમાં તો તમારો ઝઘડો કેટલો વધી ગયો હોત. એક તું મારત, એક મોન્ટુ મારત અને બસ ઝઘડો શરૂ થઈ જાત. મને માફ કરી દો રામુ કાકા. મને પણ માફ કરી દો રામુ કાકા. મોન્ટુ મારા દોસ્ત, આજ પછી તારે ગમે ત્યારે મારી સાયકલ ચલાવી હોય ને તો મને પૂછ્યા વગર ચલાવી શકે છે. ઓ દીપુ તો કેટલો સારો છે. લો ભાઈ, મોન્ટુ અને દીપુ વચ્ચે તો ફરીથી પાક્કી દોસ્તી થઈ ગઈ. મોન્ટુ મજાથી દીપુની સાયકલ ચલાવતો હતો કે મીના ત્યાં દોડતી દોડતી આવી. દીપુ દીપુ. શું થયું મીના? ક્યાંથી ભાગીને આવે છે? શું તારી પાછળ વાંદરા પડી ગયા હતા? ના દીપુ, વાંદરાઓને તો બધા ગામવાળાઓએ ભેગા મળીને બહાર ભગાવી દીધા. હું તો, અરે આ શું? મોન્ટુ અને તારી સાયકલ પર શું વાત છે દીપુ? તું તો જરાય ગુસ્સે નથી થયો? ગુસ્સો કરવાથી વાતનો ઉકેલ થોડો મળે છે, ઉલટાનો ઝઘડો જ વધે છે. અરે વા દીપુ, પણ આ બધું થયું કઈ રીતે? હું કહું છું મીના, દીપુએ એનું બનાવેલું મીઠું અથાણું ખાઈ લીધું છે, એટલે જ હવે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો છે. ભાઈ વાહ, મજા આવી ગઈ. દીપુ સમજી ગયો છે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે વાતચીત, ઝઘડો નહીં. અને હવે એને પણ માનવું પડ્યું કે મીનાનું અથાણું એના અથાણા કરતા વધુ સ્વાદિષ્ટ હતું. ચાલો હવે જોઈએ કે આજે મીના અને મીઠું શું નવું કરે છે. મારા મારી ક્યારેય ન કરતા, ક્યારેય ન ઉપાડતા હાથ. દરેક વાતનો ઉકેલ માંશે કરશો જ્યારે તમે વાત. અરે વાહ, શું સરસ કવિતા લખી છે મીના અને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક મજાનું ગીત. લડવાથી કઈ ના હાસિલ, મીઠી મીઠી વાતો કરીને જીતો સૌનું દિલ. લડવું તો બેકાર છે, લડવાથી કઈ ના હાસિલ, મીઠી મીઠી વાતો કરીને જીતો સૌનું દિલ. જાણે દુનિયા કેમ ઝઘડે છે, અરે ઝઘડાથી તો વાત બગડે છે.
લડવું તો બેકાર છે, લડવાથી કઈ ના હાસિલ, મીઠી મીઠી વાતો કરીને જીતો સૌનું દિલ. ચાલો હવે જોઈએ કે મીનાના બેન આજે એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડે છે. ચાલો જલ્દી કરીએ, ક્યાંક રમત શરૂ ન થઈ જાય. બાળકો, આજની રમત છે બહુ મજાની. ભીત ખોલવાનું છે એનું જે બેઠો છે વચ્ચે છુપાઈને. હું તમને ચાર ઇમારતના નામ કહીશ. એ ચારમાંથી એક ઇમારત એવી છે જે બાકીના ત્રણ ઇમારત કરતા કોઈ ખાસ કારણને લીધે અલગ છે. બસ તમારે એ જ ખાસ ઇમારતનું નામ મને જણાવવાનું છે. તો શરૂ કરીએ આજની રમત. હા બેન. એ ચાર ઇમારત છે લાલ કિલ્લો, પુરાણો કિલ્લો, કુતુબ મિનાર અને તાજમહેલ. બોલો કયું મકાન વચ્ચે છુપાયેલું છે? વિચારો વિચારો. લાલ કિલ્લો, પુરાણો કિલ્લો, કુતુબ મિનાર અને તાજમહેલ. મને ખબર છે બેન. હા હા મોન્ટુ. કે તાજમહેલ, કેમ કે તાજમહેલ ને જોવા દૂર દૂર થી લોકો આવે છે. તારો જવાબ તો સાચો છે મોન્ટુ, પણ લાલ કિલ્લો, પુરાણો કિલ્લો અને કુતુબ મિનાર ને જોવા માટે પણ લોકો દૂર દૂર થી આવે છે. કોણ કહેશે સાચું કારણ? હું કહું બેન. હા મીના. કે તાજમહેલ આગ્રા માં સ્થિત છે, જ્યારે લાલ કિલ્લો, પુરાણો કિલ્લો અને કુતુબ મિનાર દિલ્હી માં છે. શાબાશ મીના. તો બાળકો મજા આવી ને? બહુ મજા આવી બેન. ભાઈ મજા તો મને પણ ખૂબ આવી. હવે મને આપો રજા, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા, ભલે તમારી સલાહ હોય, તમારા વિચાર હોય કે તમારા અનુભવ. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઇમેલ આઈડી kujkendraspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય, અઘરો સવાલ મીના કર દે બધું ખુશહાલ. ચપલ છે આપણે.